સાબરકાંઠા જિલ્લાના એલસીબી પોલીસે પોસીના વિસ્તારમાંથી 43 બાઇક ચોરી કરનાર 3 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાં 27 બાઇક રીકવર કરીને કુલ 9 લાખ મુગીદા માલ કબજે કર્યો હતો, જ્યારે બાકીના 7 આરોપીઓને પોલીસે પકડવાની કવાયત હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે બાઇક ચોરીના ગુનાઓ વધી રહ્યા છે. તેને લઈને જિલ્લા પોલીસે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે જિલ્લા એલસીબીની બાતમી મળતા પૂછીના વિસ્તારમાં વોચ ગોઠવી હતી, જેમાં બાઇક ચોરોએ ચોરી કરતા તે વિસ્તારમાં પસાર થતા હતા. તે દરમિયાન પોલીસે તેમની પાસે આધાર પુરાવા માંગતા, પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ આ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ 3 આરોપીઓને ઝડપીને પૂછપરછ કરતા આખરે 43 જેટલા ગુનાઓ ભેદ ઉકેલમાં આવ્યા હતા, જેમાં 27 જેટલી બાઇકો રિકવર કરી હતી, જેમાં 9 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી હતી. જોકે બાઇક ચોરી કરનાર ગેંગ દિવસ દરમિયાન મોટા શહેરોમાં રેકી કરતા હતા, ત્યારે રાત્રિ દરમિયાન 2-3 એકસાથે બાઇકો ચોરી કરતા હતા. બાઇક ચોરી કરીને રાજસ્થાનના કોટડા ખાતે વેચાણ કરતા હતા. સાબરકાંઠા અને બનાસકાંઠામાં 43 જેટલી બાઇકોની ચોરી પોલીસે આખરી ગુનો ઉકેલી લીધો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી 23 બાઇક અને સાબરકાંઠા જિલ્લામાંથી 4 બાઇકોની ચોરી કરી હતી. 10 આરોપી પૈકી 3 આરોપીની પોલીસે ધરપકડ કરીને બીજા આરોપીઓ ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. બાઇક ચોરીના 3 આરોપીઓને ઝડપી ઇડર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને કોર્ટમાં 1 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જેમાં 7 આરોપી પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા. ગત 1/5 રોજ 3 આરોપી મુકેશ ચુનાગમાર, શિલારામ લસિયારામ મુંબડિયા અને લાલારામ હીરારામ મુંબડિયા આ 3 એક પલ્સર મોસા લઈને આંજળીથી પોશીના તરફ આવી રહ્યા છે. એ બાબતની એક બાતમી અમને અમારા એલસીબી પીએસઆઈ અને અમારા પોશીના પીએસઆઈને સંયુક્ત રાહે મળેલી હતી, જે બાબતે સવારે 5-6 ગાળામાં વ્હીકલ ચેકિંગ ત્યાં કરતા આ 3 ઈસમો બાઇક સાથે મળી આવ્યા હતા. એ બાઇકને પોકેટ કોપ ઉપર એની વિગતો નાખીને સર્ચ કરતા એ બાઇક ઈડર પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલું હોય એવું જણાઈ આવેલું હતું, જેથી આ ઈસમોને પોલીસ સ્ટેશન લાઈને વધુ પૂછપરછ કરતા બાકી બીજા 26 બાઇકો એમની પાસેથી રિકવર કરવામાં આવેલા છે. એમાં શિલારામ લસિયારામ મુંબડિયા, જે રાજસ્થાનનો રહેવાસી છે, એની પાસેથી કુલ 16 બાઇકો રિકવર કરવામાં આવ્યા છે. લાલારામ હીરારામ મુંબડિયા પાસેથી કુલ 7 બાઇકો રિકવર કરવામાં આવેલા છે અને મુકેશ ચુનાગમાર પાસેથી 3, એમ કરીને કુલ 27 મોટરસાઇકલ આ 3 ઈસમો પાસેથી રિકવર કરેલ છે, જેની કિંમત આશરે 9 લાખ રૂપિયા થાય છે. એના આપણા સાબરકાંઠા જિલ્લાના ઈડર પોલીસ સ્ટેશનમાં 3 ગુના દાખલ થયેલા છે અને આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશનો પાલનપુર તાલુકા, વડગામ, દાતા, પાલનપુર પૂર્વ અને પશ્ચિમમાં આના ગુના નોંધાયેલા છે. આ સિવાય આ જ આરોપીઓએ બીજા 16 બાઇક ચોરી કર્યા અંગેની કબૂલાત કરેલી છે, એ હજી રિકવર કરવાના બાકી છે. એમની સાથે બીજા 7 માણસો પણ આમાં ઇન્વોલ્વ હતા, એમને હજી પકડવાના બાકી છે. એમને એ પકડાશે પછી વધારે રિકવરી થઈ શકે એવી સંભાવના અત્યારે આપણે વ્યક્ત કરી શકીએ.